સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં હું તેર વર્ષ શિક્ષક હતો અને પચીસ વર્ષ પ્રિન્સિપાલ હતો એકત્રી પાંચ છન્નું એ હું નિવૃત્ત થયો એટલે એક તો જેણે સ્થાનમાં સન્માન થયો વંદના મોરારી બાપુના વરદ હશે બે લાખ બાવન હજારની થેલી મને અર્પણ કરી બાપુને કીધું ભાઈ આટલી રકમની જરૂર નથી તો કે અત્યારે જ જાહેર કરો એટલે એકાવન હજાર સન્માન સમિતિને પરત કર્યા સ્પોર્ટ્સ માટે શિક્ષણ માટે સ્વાસ્થ્ય માટે પછી ગામે સન્માન કર્યું પછી આચાર્ય સંઘે સન્માન કર્યું બહુ સારું સન્માન હો આખા જિલ્લાના આચાર્યો ભેગા થયા ને મારું અહીં સુરેન્દ્રનગરમાં સન્માન રાખ્યું અને એનો સન્માનપત્ર જશવંત મહેતા સાહેબે રાખ્યું સાચ્યું છે મેં હજીઓ એટલે એ નાતે એમને મને ફોન કર્યો એટલે મને એમ થયું કે મારે હું નિવૃત્ત આચાર્ય એમ સાહેબે નિવૃત્ત આચાર્ય એટલે તમે બધા આવ્યા છે એમ હું આવ્યો છું કોઈ કલાકારનો નાતે નથી આવ્યો પણ મને થયું કે જાઉં તો ખરું આ બેને બહુ સુંદર ગીત રજૂ કર્યું હું મુંબઈ કલ્યાણજીભાઈને ત્યાં ઉતરતો કલ્યાણજી આણંદજીની વાત કરું મ્યુઝિક ડિરેક્ટર કારણ કે મારા પિતાની જન્મભૂમિ કચ્છ પાછી અને એ કચ્છના એ નાતે હું એમને ત્યાં ઉતરતો લિટલ સ્ટાર્સ નાના બાળ કલાકારોની તૈયાર કરતા લિટલ સ્ટાર્સ તો નાના નાના બાળકોને બહેરે મને એની હામે બાર અને કલ્યાણજીભાઈ કે આ બાળકોને કે તમે સાબુદ્દીનભાઈને હાસ્ય ઉપર પ્રશ્ન પૂછો મને કે તમે આ બાળકોને સંગીત ઉપર પૂછો સંગીત તો હવે અમે સાંભળ્યા બહુ કલાકારો સંગીતકારોને એટલે મેં નાના બાળકોને પૂછ્યું મેં કીધું કરુણ રાગ રજૂ કરવો હોય તો તમે કરુણ ભાવ રજૂ કરવા હોય તો કયો રાગ પસંદ કરશો પણ આટલા નાના નાના બાળકો આહિર ભૈરવ ભૈરવીન શિવરંજની જાને કહા ગયે વધે શિવરંજની રાગમાં કાલિંગડો તો આવા જવાબો આપતા ભાઈ તો નાના ઇંગ્લિશ મીડિયમમાં બનેલા મને કે વોટ યુ નો એબાઉટ હ્યુમર મેં કીધું માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ ઈશ્વર દત્ત છે એ તો માલિકે જન્મ મારે જ આપીને તો એક નાનકડી બેબી સોનાલી બાજપાઈ એના માતા પિતા હરિયાણાના પ્રસિદ્ધ સંગીતકારો પણ દીકરીને કલ્યાણજીભાઈ ભાઈ મૂકી ગયો એટલે એ મને કે એના વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ જે રીતે તમે ઓડિયન્સમાં રજૂ કરો ઈશ્વરને તમારી ભેટ છે એટલે એ ગમે બહુ સારું હું જગદીશભાઈ ઇંગ્લેન્ડ હતા અને અમારો અહીંયા બીબીસી ઉપર ઇન્ટરવ્યૂ હતો ત્યારે એ આ વાત મેં કરી હતી લગ્નનો પ્રસંગ છે એટલે યુવાનીનો પ્રસંગ છે આપણે વરઘોડિયાઓને હિંમત આપવા ભેગા થયા પણ સોક્રેટીસ કહેતો તો પરણી જવું જોઈએ જોઈ હા આમ તો જીવનમાં થાય છે હું ઘણા પસતય પસતય ને પછી પરણી જાય ઘણા પરિણન પશ પણ સોક્રેટીસ એમ કહેતા કે લગ્ન કરી લેવા જોઈએ પત્ની સદાચારી સંસ્કારી હશે તો તમે પ્રસન્ન દાંપત્યનો અનુભવ કરી શકશો અને કર્કશા હશે તો ફિલસુપ થઈ જશે અમે એમાં એક ઉમેર્યું નકર હાસ્ય કલાકાર તો થાય છે અને આ જોવાની આવશે ને એના માટે મને લાગણી બહુ હો ફેલે કારણ કે ભોળા હૃદય ના હોય જરા કોક હસી વાત કરે ને મન મોટું દેખાડે ને આ તો ગદબ હોય બકરી હાડી જાય જાય કોકના છોકરા રમાડવા માંડે કોકના સામાન ઉપાડવા માંડે ખીસામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેસાવાની પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે આમ પોકડા ગોડે છાતી ફૂલાવીને જે જુવાની ફરતા હોય ને અને વાટવાટમાં કહેતા હોય કે સમાજ કો બદલ ડાડો હિન્દુસ્તાન કો પલટલો દુનિયા કે ઇતિહાસ કે કરવટે બદલ ડાળો આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલે જેવી બાકી કઈ કર્યા છે હું અને ઘણા જોવાની તો આમ એટલા બધા ભાવનાશાળી હોય તો પરિણાને જે છ એક મહિનાથી આવે ને તો પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય મને બધી ખબર છે હું તારે માટે લાયક નથી મેં કીધું આવું કોઈ બી કહેશો નહીં અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો સમજદાર ઘરની દીકરી છે બધું સમજી દે છે તમારે આવી ચોખવટ કરવાની કાંઈ જરૂર નથી આ જગદીશે બે ત્રણ જોગ કીધી ને એવી હું એક કહું એક પત્રકાર બેન પત્રકારે મને પૂછ્યું હતું કે તમે પટનીને ઘરકામમાં મદદ કરો છો મેં કીધું ના એ મને મદદ કરે છે એટલે આપણે તો આઝાદી આવ્યા ને પંચોતેર વર્ષ થયા ને હવે માણસો હસતા થયા છો આ હ્યુમરિસ્ટ હ્યુમરિસ્ટના હાસ્ય કલાકારને શબ્દોય હવે આવ્યા ને કોઈ વાતોડ્યા ને આમ એવા શબ્દો વાપરતા ફારસિયા આજો ફારસ શબ્દ છે પણ આપણે ફારસ કહી ફારસિયા કહે અને વાયડી કરે છે એમ હાસ્ય કાર્યક્રમ આપે એવું નથી પણ હવે હવે માણસો હસતા થયાને એટલે હ્યુમર વિટ્સ સેટાયર આયરની પેરોડી ફારસ બફૂન કેરિકલેચર બ્લેક હ્યુમર યુરોપમાં તમે જોવો તો આટલા આટલા એના પ્રકારો હાસ્યાના અને એક ઉપર એક એક વોલ્યુમ મળે પણ યુવાની ની હું વાત કરું થાનગઢ મારું ગામ છે અને ગામમાંથી જ એટલા બધા પાત્રો મળ્યા હજી બાર ગામ તપાસ નથી કરવી પડ્યું અમારું ગામ એ ખાત જ છે તળાવની પાડે અમે બેઠા તો અમારો મિત્ર એ કહેવું વિઠ્ઠલ એનું નામ આવતા અમે ધ્રોવા મીડ્યો ને હિબકે ચડી ગયો ને સાનો અડધી ઉધાર ચા મંગાવી વિઠ્ઠલને પહેલી પીવડાવી મેં કે કામ આટલો બધો રોવે તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બાળદ ના પાડી હું કન્યા પસંદ કરું મારી ના પાડે બોલો એટલે મેં એને સલાહ આપી મેં કે તારી બાર જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરી એવી કન્યા પસંદ કરી કીધું મને કે એમે કહ્યું તો મારા બાપા ના પાડે અને તમે તો સુરેન્દ્રનગર તો મોટું શહેર કહેવાય અત્યારે તો પણ ગામડા એ ક્યાંક સંબંધ તો ધરાવતા હોય અમારા ગામડામાં વરરાજોથી હોય ને એનો બે દી એટલો માભો ડાળવામાં આવે વરરાજા માટે હવાના પોરમાં ગરમા ગરમ ગાંઠિયાઓ આરે પાછી ગરમ જલેબી કીચડી ભરીને ચા ગમે એટલો પીવે વરરાજો એ સમજતો તો એક આજ તો કોઈ કહેવાનું નથી ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય જલેબી ઉકેલી મૂકે ત્રણ ચાર કપ તો ચા પી જાય પછી ગડોફે પાન ચડાવી અને વરરાજા તૈયારી કરાય છે જંગલ જવાની ગામડામાં લેટ્રિન વેટ્રીન ન હોય પણ વરરાજો જંગલ જાય ને તોય કોટ પહેર્યો હોય માથો સાફો હોય સાફામાં પાછી કલગી બગલમાં માં આમ હોય અણવર લોટો લઈને હાલે પડે વરરાજા લોટા બોટા લેવું પડે એ તો આમ જાતી કાઢીને ના અને એટલું જ નહી હોય ઢોલી આગળ ઢોલ વગાડતો જતો ધ્વજ ભાગ ધ્વજ ભાંગ ગામ આખું જોઈ દે વરરાજા જાય પછી અઢી વીઘાના ખેતરમાં આમ બીડી હડગાવીને એકલો બેઠો અમારો એક બીજો મિત્ર છે ધીરજલાલ કાપડિયા અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈને બી એમાં પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ પણ વાત વાતમાં શેર શાયરીઓ માટે બોલવા જીવનભરના તોફાનો ખાડી રહ્યો છું ફક્ત એના મોગમ ઇશારે ઇશારે ગમે ત્યાં હું ડોબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવતને જોયો બધી એ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે એનું સન્માન કર્યું ગામે ધીરુને બે હડ્યો તો સ્ટેજમાં બધા એની પ્રશંસા કરી અને ધીરોએ ઊભા થઈને એક ભાષણ કર્યું ને એમાં તો નાચમાં ડંકો દેવાય આખું ગામ મીડ્યું વાહ વાહ કરવાનું મીડિયા હક્ક કાગળ આવો પણ ધીરીજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે ઓલા કે ગ્રેજ્યુએટ નથી તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું મને કોણ સમજશે આવી વાયડીએ ચડી ગયો ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં સાત વર્ષ ગયા પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે હું ચલાવી લઈશ તો ચાર વર્ષ ગયા ઇન્ટરમાં પછી તો જીવ માથે આવી ગયો કે મેટ્રિક પાસ ને કરો તપાસ મેટ્રિક પાસ નો મેળ ન ખાધો અત્યારે ધીરલા ને ઓગણચાલીમું વરસ હાલે અને હવે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ કન્યાને અક્ષર જ્ઞાન જ્ઞાન હું આપીશ પણ મને ડાળે વરગાડો ઉગ્ર સ્વભાવનો થઈ ગયો લગ્નના ઢોલ નથી સાંભળી શકતો શેરીમાં કોકની આ લગ્ન હોય ઢોલ માટે વાગવા ધીરું બાજવા દોડે એ બીજી શેરીમાં વગાડો બોલા કે લગ્ન અમારે ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ ગામમાં જાગરણ હોય ને ત્યાં બારગામ પછી એને ખબર પડે કયા જાગરણ પણ આ વિઠ્ઠલની વાત કરી ધીરજલાલની વાત કરી આ હવે હું જે વાત કરું છું બને ત્યાં સુધી કહેતો નથી કોઈને પણ હવે હા ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરી દઉં હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા તો કન્યા જોવા તો જવું પડે હું ગયેલો મારો બી મીડિયા પ્રશ્નો પૂછવાનું એટલા સારા જવાબ મીડિયા આપવા મને એમ કે ઘર બંધાય મારો કોઈ બ ઇરાદો નહીં પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઉડાઈ મને કે વડીલ વાત તો મારી મુદ્દાની પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે ત્યારે મને ખબર પડી કે મને તો વડીલ સમજે આના વાતો ગામે ગામ જોવાની આવ એટલા માટે કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ બહુ ઊંચા ન રાખવા આપણી લાયકાત હારી ના જોતું રહેવું ઘણીવાર એસટી સ્ટેશન પહોંચો ને લગઝરી બધી ઉપડી જાય અને હોટ વહી જાય અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એવું ન કરો એટલે સમયસર ઠેકાણે પડી જવું એમ ડાળે વળગી જાઉં અને અહીંયા તો બધા છે ઓડિયન્સ આપનો અનુભવ પરિણામ પછી શરૂઆતના વર્ષો રહ્યા ને એ જિંદગીના હારામાં હારા વર્ષો શોઠબોટ ચીવડાવ્યા હોય એટલે આઠ ગણાના પૈસા આવ્યા હોય ભેટ સોગાદો મળી હોય અને શું બે માણા ઉમંગમાં હોય ને ખુશીમાં હોય ને આમ બજારમાં નીકળી પડે ને પટની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણી નાખે કોકનો કલર વખાણી નાખે ત્યાં તો બે ખરીદીને હાંજે ઘરે આવી ગયો હોય બોલું પટની એટલું જ કહેને ને કે આ નેકલેસ મને ગમ્યું પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે અને એમાં જો પત્ની એમ કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે ત્યાં તો માઉન્ટ આબુની ટિકિટો આવી જાય પ્રિય આપણે કાલે આબુ જવાનું અહીં કેટલી બધી ગરમી થાય લોકો કઈ રીતે જીવે છે એ જો તો નક્કી કરી શકતો એટલે આપણી પેઢીઓ વહી ગઈ સુરેન્દ્રના તડકા ખાઈ ખાઈ હા તો હું જાણીમાં બધું ભૂલી ગયો પણ ઉપડે આબુ તમે આબુ રોડ રેલવે સ્ટેશન ઉતરો ને માઉન્ટની બસમાં આમ લાઈન સર ખાલી પડી હોય પણ આ તાજા તાડ્યા એ તો બસ બસની હામું ન જોવે આમ ખિસ્સા માત રાખ્યો ટેક્સી ડેકી મેં સામાન દો ડેકીમાં સામાન મૂકી જાય ને વાયલી સીટમાં બે જણા ગોઠવાઈ જાય ને જીગ વે માથે થતી નખી લેકને કાંઠે આવીને ટેક્સી ઊભી રહે માઉન્ટ હોટલનો સ્પેશિયલ રૂમ બુક થઈ જાય આબુમાં જોયા જેવું કેટલું છે અચળગઢ છે ઓરિયા છે પોલો પેવેલિયન છે વશિષ્ઠ આશ્રમ છે જગવિખ્યાત દેલવડાના દેરા છે પણ આમને સમય હોય તો જાય ને વાંચું વાતું વાતું આહા હા શું પરિણામ પછી માનાના હૈયા ઉઘડી જાય અમારી કોલેજની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન હતો બારમાં ખેલાડી તરીકે ક્યાંક લઈ ગયા હોય અમે જુલિયસ સીઝર ભાઈઓ ને તો હું જુલિયસ સીઝર થતો એ ભાલો લઈને ઊભો હોય ક્યાં ખૂણામાં પણ ઓને અને સાંભળ્યા વગર તો છૂટકો નહીં આવી વાતો હાલે આખો દી અને સાંજે પાંચ વાગે જાહેર જનતાને દર્શન દેવા નીકળ્યા હોય ને એ માઉન્ટ દેલવાડના રોડ ઉપર એક આંટો માર્યો આ બેનો તૈયાર થાય ને ભાઈ મહિલા સુગંધી હાબુથી નાયો હમણાં અમારે બાથરૂમમાં ગોટો પડ્યો તો લંબગોળને માથા કબૂતરનું ચિતરને એવી સુગંધ આવીને હું તો બે વાર નાયો બોલ મારી પત્ની કે આનેથી નાહ્યા ને કે હા એ કે ખાલી મોટો જ રાખ્યો છે નાવાનો તો લાલ ગોટો નોખો હતો અને આ મોરબ્બીઓને ખબર અમારા જમાનામાં નાવા ધોવાના ભેદભાવ નતો અમે જે હાબુથી લોગડા ધોતા ને એ જ હાબુથી નાતા અને કેવાય જમાનામાં હાબુ આવતા જેટલા નાય ને એ લાલ કોમ થઈ જતા કારણ કે એમાં ફીણ સિવાય બધું નીકળતું આ બેનો પહેલાં ભારે માયેલા સુગંધી હાબુથી નાય પછી લેક્ટો કેલેમાઈન લગાડે એ વળી હુકાઈ જાય એટલે યાર્ડિલો જાસ્મિન ફ્લેવરનો પાવડર રોઝ ફ્લેવર હોય કાં જાસ્મિન ફ્લેવર હોય અને પછી ઓલી આઈબ્રો પેન્સિલો આવે ને એનાથી આમ આંખમાં ખૂણા બહાર કાઢી નાખે કોર અને ઇન્ટિમેટની ભબક આવતી હોય ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસને એવા હેન્ડ થાય ત્યાં હોય ને બે માણા હેલ્યા જતા હોય આપણને એમ થાય કે આખો બગીચો અને એમાં દેડવાડાના રોડમાંથી કાલી કાંટો ભાડી જાય ત્યાં તો યુવાન ઊભો રહી જાય પ્રિય ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો તારો કોમળ પગ કદાચ કાંટા પર આવે અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ ગળગડો થઈ જાય ને આંખમાં ડળ જાય એટલે તમે આવી છો કાંટો જ્યાં છે પણ તું અહીં ઊભી રેજે એમ કરીને કાંટો ક્યાંય છેટો નાખ્યા આ ના પતિ પત્ની એક પાંચ વારનો વાણા વાઈ જાય અને એમાં પત્ની એમ કે આ વર્ષે આબુ જાયશું ત્યાં તો આવડું વરસકું ભરે શું છે આબુ કાંઈ ગરમી નથી થતી આપણને એકને થાય છે આ બધા નથી થતી કાંઈ નથી જાઉં પણ બાટતા બાટતા બેહે ગાડીમાં જાય તો ખરાબ વળી માઉન્ટથી ડેલવાડાનો રસ્તો આવે પાંચ વરસ પછી કેટલો ફેર પડે કાંટો ભાડે ને એટલે પતિ કંઈક જો અહીંયા કાંટો પડ્યો જરાક આમથી હાલજે તને હાલવાનું ભાન નથી અને એમાંય બાર વરસ વીતી જાય પછી તો આબુ જવું છે નથી જવું જવું છે બાટતા બાટતા બે ગાડીમાં ઓલા ભાતાના ડબ્બાનું બેડિંગ બિસ્તરા નાખ્યા હોય માને ખૂણામાં નાખ્યો હોય કારણ કે બિલ બધા એને ચૂકવવાના હોય પણ પહેલી વાર જે કપલ માઉન્ટ હોટેલમાં ઉતરી હોય ને એ ત્રીજી વાર જૈન દિગંબર ધર્મશાળાના એટલા રોમમાં રહેતા બહાર વળે તો પછી પાટલો તબુર અને ગલેફ જેવા થઈ ગયા હોય કોટના બટન ઉખડી ગયા હોય ઢસ્યાક ઢસ્યા અને વળી પાછો કાંટો ભાડે કે કંઈક જો અહીંયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી મને ખબર તું પગ મૂકીશ તારા પગને કંઈ થાય તો તું અહીં રોકાજે મારા રજા નથી આ તને કહી દીધું પણ આટલી પ્રસ્તાવના એટલા માટે બાંધવી પડે છે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું વાત એમ છે એમ જીવનના અંત સુધી પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જળવાઈ રહેવું જોઈએ અને એનું એક જ કારણ છે કે બંને એકાબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લો આપણે મિત્ર તરીકે કોઈને સ્વીકારીએ છીએ ત્યારે ગુણ અવગુણ સહી જ છે એમને આ આટલું તારું બરાબર ને આટલું બરાબર એમ ન હોય ભાઈ મિત્ર એટલે મિત્ર મિત્ર એસા કીજીએ જૈસે સિરકો બાલ કટ કટ કે કાટીએ ફેરફી ને ખાલ તો એક બીજી વાત એ કહી દઉં વચ્ચે કે પતિ પત્ની એકાબી સ્ત્રીઓ અને પુરુષો એકાબીજે નથી અમે તેનું શું કારણ છે ખબર છે આ બહેનો છે ને એ હૃદયને અનુલક્ષીને જીવે અને ભાઈઓ મનને અનુલક્ષીણ જીવે અને મન જ્યારે ભરેલા હોય ને ત્યારે હૃદય ખાલી હોય હૃદય ભરેલું હોય ત્યારે મન ખાલી હોય આ મિત્રો મરબીઓ સ્નેહીઓ ભેગા છે તમને અત્યારે બહુ આનંદ આવતો હોય છે ભલે ન મળો એકાબીજાને તો એવો એનું કારણ શું છે કે હૃદય ભરેલું છે પ્રેમથી બાકી આપણા જીવન એવા થઈ ગયા કે મન જ ભરેલા માણસને ખબર નથી હો ક્યાં જવું છે

ત્યારે પુરુષને નમતું જોખવામાં અહમ બહુ નડે જોકે મનોવિજ્ઞાનમાં સંશોધન શું છો કે પતિ પત્ની વચ્ચે મહિનાના ત્રણ હળવા કજિયા થાય તો પ્રસન્ન દાંપત્યનું ચિહ્ન ગણવું હળવા હો ભારે એટલે માતા હોય તો વાંધા જેવું નથી કોઈ જાત નહી નહીતર શું થાય વાંધા માનો કે પડ્યા બે તો સાજણ ભાવની ભૂલ ભૂલવણી તમે ને છોડ્યું ગગન તમારું અમે અમારી ધરતી તમે ને જાણી વાત અમારી અમે તમારું મન આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘો રહેવા પણ રહી રહીને રહી છેવટે વાટો ડાબી જમણી દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી સાજણ ભાવની ભૂલ ભૂલવણી તમને ધરા સુધી ને ગગન સુધીને ઉન્નતિ કે પતન સુધી આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી વાત તો આટલી જ હતી પણ એક પ્રસંગ ભેગા ભેગ કહી દઉં સત્ય ઘટના ભાઈદાસ હોલમાં અમારો કાર્યક્રમ અને પતિ પત્ની બે આવેલા કાર્યક્રમ સાંભળવા હવે બેનો ડિવર્સનો કેસ હા કોર્ટમાં અને પટ ની આમથી આવતી પતિ સામેથી જતો એને ખબર નહોતી અચાનક ખ્યાલ આવ્યો ને એટલે આમ સંકોચીને હાલ્યો પણ એને મનમાં તરત એમ થયું કે જાણી બોજીને અમે અળગા એલ્યા તો એ પાલ અજાનો મને વેમ છે સાવરે સફાળા તમે ચમકી ઊંચા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું મોંઘા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોલીએ તો બોલવાનું બાનું હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા મારી એમ કેમ છે દુનિયાની વાત મૂકો માનશો તમે કે હજી આપણી વચ્ચે થોડો પ્રેમ છે અને આના અનુસંધાનમાં જ છે એટલે એક વાત કહી દઉં બે મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા એમાં એકની પત્ની આવવાની હતી એકની જવાની હતી પણ જેની પત્ની જવાની હતી ને એ ગળગળો થઈ ગયેલો તમે જાઓ છો મને ગમ છે નહીં ખાલી ઘર ખાવા છે ખાવાનો ભાવ છે નહીં પત્નીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કાળ એનું કારણ શું ખબર છે એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો એ પત્ની જતી હોય નરખના ઉભરા અયોધ્યા આવતા હોય એને પહેલાં હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પણ આ પુરુષોરિયા ને જન્મજાત કલાકાર બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાંથી કષ્ટિ છે પછી તો હે એનો પરબો ના અને આ બહેનોમાં નેવું ટકા ભોળા હોય ને એને વડે એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે ગાડી ઉપડે ત્યાંથી ભલામણ કરી કરી કરે કે એ બારીમાં ઊભા ઉભા દાઢી કરશો નહીં આમે કોક રહેતું હોય ને હા અમુક વાર સમજાય તો જ મજા છે ને તમને ધ્યાન રાખતું નથી રેઝર લાગી જાય છે અને બીજા ડબે જેની પત્ની આવવાની હતી એને કીધું બસ આવતા રહ્યા ન રોક્યા કોઈએ ગયા તા ને મોટા ઉપાડ્યા લગનમાં ને ફિલ્મ જોઈશું ને બધું પતી ગયું ઉતરો ઉતરો બાઈકે પણ ઉતરવા તો દયો મંડ્યા વડસકા ભરવા પડખેના ડબે જુઓ કેવી હારી હારી વાતો કરે ઓલો કે એ લોકો જાય છે એ લોકો જાય છે ને તમે આવ્યા પણ પત્રકારો મને એક પ્રશ્ન તો પૂછે વચ્ચે એક વાત કહી દઉં કે હાસ્યને મારા હાસ્યના સ્ટેજ શોને ચોપન વરા પૂરા ચૌદ નવેમ્બર ઓગણીસો ઓગણસિત્તેર લીંબડીમાં પહેલો કાર્યક્રમ આપ્યો અને આ ચૌદ નવેમ્બરે પંચાવનમું વરસ શરૂ થયું અને મને આઠમી ડિસેમ્બરે છ્યાસી પૂરા થયા રાષ્ટ્રપતિ ભવનમાં આઠ આઠમી નવેમ્બર બે હજાર એકવીસ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને પછી અમિત શાહ સાહેબ મળવા આવ્યો એટલે એ મળ્યા પછી મોદી સાહેબ મળવા આવ્યો મારે હવે આઠ મેળ્યો મોદી સાહેબ આઠ વાર હું મળ્યો છું એમને સાહેબને રૂપાલા સાહેબ દિલ્હી હતા અહીં સીએમ હતા ને ત્યારે રૂપાલા સાહેબને મેં કીધું મોદી સાહેબ ચોટીલા પધારે છે સાહેબને મળવું છે મારે કીધું એનો સમય લઈ લ્યો મને તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું કે ને તાલુકો બનાવો છો તો કે એટલું હું તમારા વતી કહી દઈશ તમારે એ વાત કરાવી દે વાત ન થઈ પણ સાહેબ ગાંધીનગર આવીને ડિક્લેર કર્યું કે સ્થાનને તાલુકો જાહેર કરવામાં આવે તાલુકાના બધા લાભ અમને મળે એ મોદી સાહેબ હાથ મેળવીને મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો કે સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય ચોરાશી થયા એટલે સાહેબ ખુશ થયા પણ મને એને શું કીધું મને કે તમે આ ગણતરી કરવાનું કેડિટી શરૂ કર્યું આપણે તો આપણું કામ કરવાનું હોય આપણે આપણું કાર્ય કરવાનું સાચી વાત છે આપણે આપણું કામ કરવાનું હોય એટલે પંચાવન વર્ષ પહેલાં એવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી આખો ખોટું મારે બેય માણી શકે એવું હાસ્ય સરજું અને રજૂ કરું એમાં જીવતરની વાતો વણી લેવી ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાને પૂછું યુવાન પત્રકાર હતો સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ સાહેબ જીવનનો અર્થ શું એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ જીવનનો કોઈ અર્થ જ નથી એટલો થઈને હાલતો થયો એટલે આઈન્સ્ટાઈને પાછો બોલાયો યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો એટલે આવી વાતો એની અરે વણી લેવી અને મોટા મોટી અસર હાસ્ય માટેની તો ગાંધીજીની ગાંધીજી કહેતા ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે એટલે હાસ્યમાં મેં ગંભીરતા લાવવાનો પ્રયાસ કર્યો ને ગંભીરતામાં હાસ્ય સુરેશ તલાલે મને પૂછ્યું કે શિક્ષણ અને હાસ્યનો સોમેળ કેમ સાધો મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બન્યા અને હાસ્યથી શિક્ષણને હળવું બને આની એક ફરમાઈ છે જગદીશની અને એટલું નક્કી કર્યું છો કે માણા સાંભળે ત્યાં સુધી બોલવું પણ માની લો કે ન સાંભળે ને તો સોમાન ફેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ આ કક્ષાથી નીચે તો ન જ ઉતરવું હા અને આને એનો જીવન મંત્ર બનાવ્યો જગદીશ એનો જીવન મંત્ર બનાવ્યો સર હેમ્ફ્રી દેવી એટલે દેવીનો અભય દેવો ઇંગ્લેન્ડમાં ખાણકમાં મજૂરો ઊંઘળીને મરી ગયા સર હમ્ફરી ડેવી એક દીવો ગોતી કાઢ્યો એ જ્યાં પ્રમાણ વધે કાર્બનનું એટલે ઇન્ડિકેટ મળે કરવા બધા મજૂર બહાર નીકળી ગયા હજારોની જિંદગી બચાવી આ માઇકલ ફેરેડે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હું બોલું છું ને તમે સાંભળો છો ને માઇકલ ફેરેડેને આભારી હમ્ફરી ડેવીને કોઈ પૂછતા કે સાહેબ તમારું વિજ્ઞાનમાં શું પ્રદાન એટલે હમ્ફરી ડેવી કહેતા કે માઇકલ ફેરેડી મારું પ્રધાન મને ઘણી વાર પૂછે હાર્ષિક ક્ષેત્ર તમારું શું પ્રધાન એટલે હું કહું કે આ જગદીશ ત્રિવેદી મારું પ્રધાન મોહનલાલ માસ્તરની વાત એને કીધી ને અમારે મોહનલાલ માસ્તર શેરીમાં રહે આમ તો માસ્તર છે ને છોકરોને પાછા પાડવાનું જ કામ કરે મારી અભિલાષા ગુજરાતી નિબંધનો પીરિયડ હોય ને બોર્ડ માથે લખીને પછી નાના નાના બાળકોને પૂછે અશોક ઊભો થાય તારે શું થાવું ઓલા મારે ડૉક્ટર થાવું છે એમ ડૉક્ટર થાવું તમારી પેઢીમાંથી આશ કોઈ કમ્પાઉન્ડર થાય કમ્પાઉન્ડર વળી રમેશ તારે શું થાવું વળી ઊભો થઈને મારે વકીલ થાવું એમ તારા બાપા તારી દલીલ કરી અમારે એક વકીલ સાહેબ દલીલ કરવા ઊભા થયા એ જ વખતે બાર ગજડું પહોંચ્યું મેજિસ્ટ્રેટ રમૂજી સ્વભાવના હતા એ કે બે જણા હેરે બોલો માં હવે થયો એવું કે સાહેબ જજમેન્ટ મીડિયા વાંચવા પાછું ગધેડું તેડું મીડિયું ભૂકવા વકીલ ઊભો થઈને કે સાહેબ આપ બોલો છો એના ભડકાવ પડે ને પણ આ હું જે વાત કરું મોહનલાલ માસ્ટરની એમાં દામોદરને પૂછ્યું મારો મિત્ર છે મથુર મથુરને જોવા મહેમાન આવ્યાથી મને પૂછ્યું હતું મારે ત્યાં આમ કંઈ લાયકાત છે મેં કીધું લાયક છે એનો દીકરો દામોદર દામોદરને જોવા મહેમાન આવ્યા ને તો મશુરે દામોદરને કીધું બેટા મહેમાન હાટું કંઈક આવ્યો ઓલો જઈને રિક્ષા લેવું મહેમાન છે હાલતા દામોદરને મોહનલાલ માસ્તરે પૂછ્યું દામોદર તારે શું થવું દામોદર ઊભો થઈને કે મારે હેડમાસ્ટર થાવું એમ તાર બાપા ત્રીજી ચોપડીમાં કાંડ નફા થયા હો અને તારે હેડમાસ્ટર થવું છે શું કરીશું હેડમાસ્ટર થઈને કે સાહેબ તમને ડિસમિસ કરવા આ મોહનલાલ માસ્તરનો પરિચય પણ એકવાર એમ મોહનલાલ માસ્તરે પોકરાણ પાડ્યું મોટેથી રોવા મીંડ્યા આખું ગામ અમારું શેરી ભેગી થઈ ગયું મેં જઈને પૂછ્યું માસ્તરને કીધું માસ્તર શું થયું પછી બીજા બધાને તો ઘર ભેગા કર્યા અમે બે જણા બેઠા તો માસ્તરને મૂળ સપનું આવ્યું મોહનલાલ માસ્તર કે મને રાજ્ય સપનું આવ્યું ને સપનામાં સપનામાં હું બી ભેગો થઈ ગયો સપનામાં તો ગમે ત્યાં જવાય અને મુંબઈમાં માસ્તર ફરતા એમાં એ જમાનાની ફિલ્મ એક્ટ્રેસો મને ભેગી થઈ ગઈ લીલા ચેટણીસને મીના કુમારીને સુરૈયાને ગીતા બાજેન અને માસ્તરને કંઈ ન જવા દે મીનાકુમારી કે પાકીદાનો સેટ જો વાલો ને વળી લીલા ચીટલીસ કે અમારા ઘરે ને કોક વળી કે પૂના તમને લઈ જાય માસ્તર કે મારે હક રજા નથી આગ્રહ બધા બધી અભિનેત્રીઓ કર્યું પણ માસ્તર ન રોકાણ અને હવારમાં આંખ ઉઘડી ત્યાં રોવા મંજા મોકટી ભોગ પાડી હું અત્યારે શું કામ રો મને કે સપનામાં દી પડ્યો રહ્યો તો ક્યાં પગાર કપાવવાનો હતો પણ હું ન રોકાણો તો ન જ રોકાણ એટલે પરાધીન સપને સુખ નાઈ મારે મને તો સમય આપવામાં આવ્યો એ બધો પૂરો થયો છે અને હવે હજી પાછા બે કલાકારો તો બાકી છો ધોરંધર કલાકારો છે અમારા બહુ જૂના મિત્રો છે એટલે હું બડે ગોર છે સહાશા જમાના હંમેશો ગયે રાસ્તા કહે પણ આ નવ દંપતીને એક એક બે સૂચન કરી દઉં કે બે આ નવ દંપતીઓને સૌથી પહેલું સ્વાસ્થ્ય મળે કારણ કે સ્વાસ્થ્ય એ સૌથી મહત્વનું જીવનમાં અમે તો એમ માની કે છ્યાસી વર્ષની ઉંમરે છ્યાસી લાખની મોટર હોય ને એના કરતાં સો કિલોમીટર હાલવાની તેવડ હોય તો અમે તો સુખી માની એટલે પહેલું સ્વાસ્થ્ય બેને મળે પછી સમજણ મળે અને પછી સંપત્તિ મળે સંપત્તિ વગર કાંઈ નથી થતું ભાઈ ચાણક્ય કીધું છે ધર્મ છે મૂલમ અર્થમ શાળા અને કોલેજ વાત છે એવું છે આ ટ્રસ્ટ છે જો એકસો ને પંદર કોલેજ સંસ્થાઓ એના હાલે છે એની રકમ રૂપિયાથી ત્રીસ તારીખે અમારો બેનો કાર્યક્રમ છે ઓડિટોરિયમ નવું થયું એમાં નવામાં નવામાં હું ને જગદીશ બે કાર્યક્રમ છે અમારો એટલે અમે બે પાસે આપને મળશું